માં તો મારી હવે બે નજર થઈ જાય છે. આ ઝીણકાનો બાપ આવે ને એટલે કેવું, હાલો તો આજે મને આંખ બતાવવા લઈ જાવ તો નંબર આવી ગયો હોય ને એવું જ લાગે છે. અરે હા, મારી ગાડી આરતી માસીનો ફોન આવ્યો. તારી માસી બધી મને ફોન કરે, જો WhatsApp માં ફોન આવ્યો છે. નેટ આખો દી ચાલુ ને ચાલુ, આ મોબાઈલ ની બેટરી ઉતરે ને જીબી ઓછા થાય છે. બે વગર મિનિટ જોતો તો ગેમ રમતો તો તને ના પડી ને કેટલી વાર કે ગેમ નહીં રમવાની મારા ફોન માં. એક તો મને ઇંગ્લિશ બોલતા આવડતું નથી, જો તારી આરતી માસી અમેરિકા હે, પછી ઓલી અમી છે ઈ આફ્રિકા હે, પછી આ દઈલી દીવ પૈણી હે, પછી ઓલી જયલી જાપાન માં પૈણી. મારી બધી બેન પણ્યું કેટલી નસીબદાર હે, બધ્યું વિદેશ પૈણ્યું અને બધ્યું ઇંગ્લિશ બોલે હે ઝીણકા, અને મને હે ને કાંઈ આવડતું જ નથી. મારે કેમ એને જવાબ દેવો એટલે મને શરમ આવે હે. મમ્મી તું ઉપાધી ઘરમાં, હું તને શીખડાવીશ. તને આવડે હે? હા બોલ. તને એને ફોન તો ઉપર. હાલો, એ મને હે ને એટલું બધું ઇંગ્લિશ નથી આવડતું, તું ગુજરાતી માં બોલ. ઇંગ્લિશ નોટ આવડિંગ. હા એ હે ને, હું બધું ઇંગ્લિશ શીખી જઈશ તું તાર ઉપાધિ કરમાં. એ હા, પછી કરીશ નિરાતે હો. હા ઇનકા મારા જ નસીબ આવા ફૂટેલા હે કે તારા બાપ ના પનારે પડી ગઈ, નકર એના બધાય ના વર કેટલા પૈસા વાળા હે ને બધાય કેવા ઇંગ્લિશ બોલે હે, અને હું તો આઈ ના આઈ રહી ગઈ ગામમાં જ પિયર્યું ને ગામમાં જ હાહર્યું, ક્યાંય જઈ ન હોય કી. બોલ ઝીણકા. હા મમ્મી. મારા કેવા કેવા માગ આવતા હતા વિદેશ થી આવ્યા છે, જો પડી જવાય. પણ હું આ નામ પનારે પડી ગઈ હેમ, જો આ નસીબ હોય ને આ નસીબી ફૂટી ગયા છે. પણ વિદેશ થી માગ આવે પડી જવાય, મારો પરના ન હોય પણ હું તું પણ આઈ કોઈ પહોંચાડું નહીં. મારી માં કે ગામમાં ને ગામમાં રે, મારી નજર ના હામો ને હામો રે, આ હામી ને આમી બેઠી રહી, કાંઈ થયું નહીં, બધું વિદેશ ગયું. ઇંગ્લિશ માં વાત કરે, ટૂંકા ટૂંકા કપડાં પહેરે, વાળ સીધા કરાવે, ગાડીઓમાં ફરે. ઠીક, આપણે ફોર વ્હીલ તો હે, ઈ કઈ માં ઘર પડી ઈ કઈ વાંધો નથી. અને એવું વિદેશ નો મોહ ન રખાય, તમારા નસીબ માં લખ્યું થાય. મારે વિદેશ થી માગા હતા, પુરીઓ એ લગ્ન કરવાના હતા, પણ એ હાલે ઈ હું બોલે આપણે હું બોલે સમજાય તમારો બાપ. આ ઓલી નથી જયલી, ઈ જાપાન હે, એ ઇંગ્લિશ માં વાત કરે. ઓલી અમેરિકા થી કરે, દૈલી દીવ છે. દૈલી દીવ, દીવ અંગ્રેજી બોલે બધા, દીવ બધા શું કરવા જાય છે? ઇંગ્લિશ નથી બોલતા, ઇંગ્લિશ પીવા જાય છે. તો દીવ માં ઇંગ્લિશ નહીં બોલવાનું? ના, ઈ ગુજરાત માં બોલવાનું, ગુજરાતી બોલે બધા લોકો. દીવ માં ગુજરાતી બોલે? હા. તો દૈલી હું ઊંચી ઊંચી ફડાકા મારે હે, ઇંગ્લિશ ભરણ મારે, પણ ઇંગ્લિશ જ બોલે. એટલે ઈ ઇંગ્લિશ બોલે તો મકન કે ફેર પડે, પણ તો મને થી દીવ એટલે વિદેશ હશે ભાઈ. અરે ભાઈ આ રિવાય છે 300 કિલોમીટર, ન્યા ઇંગ્લિશ પીવાનું ચડે છે, ન્યા બધા નથી ઇંગ્લિશ બોલતા, આપડા ગુજરાતી જ રહીએ છે. અને હું તો એમ કહું છું, ઇંગ્લિશ બિંગ્લિશ કરતા આપણી ભાષા સારી છે. ગુજરાતી ભાષા રહી ને એ બોલવામાં સીધી અને માર ખવડાવવા સરળ. તારા બાપ ને બધા માર જ ખવડાવવા હોય. તું ઉપાધી ઘરમાં ને હું તને શીખડાવીશ. મને બોલે તો ને આવડે છે? હા સમજાતું નથી. એટલે શું થાય? એ એટલે આંધ્ર. આંધ્ર એટલે બાડો. એમ નો ગાય ભલે શું આવે? બી પછી સી. સી એટલે છેડારો. મારી અગર એક સાહેબ કેમ છો? બસ સારું છે. કેમ છો બેટા? તમે ક્યાં જાવ છો અત્યારે? હું ટ્યુશન ક્લાસ. તમે ઇંગ્લિશ શીખવાડો? યસ આઈ એમ ઇંગ્લિશ ટીચર.
એ મારી ઘરવાળીને ઉપાડો હે, અંગ્રેજી શીખવું અંગ્રેજી શીખવું, તો એને શીખવાડો તમે. કાંઈ વાંધો નહીં, આપણા ટ્યુશન ક્લાસ જણકાતે જોઈએ છે ને, ત્યાં મોકલી આપો. એ ત્યાં બધા છોકરા હોય રે, ગાંઠનું ઓલાવનું ભણતર બગાડશે, એના કરતા તમે એમ કરો કાયમ બબે કલાક મારી ઘરે આવીને શીખવાડો, એટલે હું ભેગો બે હોય રહે. જો હું તમારા ઘેર આવું ને એટલે પર્સનલ ટ્યુશન કહેવાય, હા એનો ચાર્જ ડબલ હોય. એ કાંઈ વાંધો નહીં, પૈસાની જરા ઉપાધિ કરો, માં પૈસા તમને કોથરો ભરીને દેવા છે, પણ આને શીખવાડો એટલે મારો ખોટો મગજ ન ફેરવે. હું એમને પરફેક્ટ કડકડાટ ઇંગ્લિશ બિલકુલ સરસ રીતે શીખવાડી દઈશ. તો કાંઈ વાંધો નહીં, હું જાઉં છું ઘરે, તમે ઓલા છોકરાઓને અડધી કલાકનો પીરિયડ આપીને સીધા અમારા ઘરે આવો. ઓકે ઓકે ઓકે. હા હવે હવે તો સાનમુની બેસે ને. ક્યાં ગઈ મમ્મી? છોકરો અંદર વાત બોલ થઈ રહ્યા. આપણે ખાઈ લો, પણ સાહેબ આવે શીખો બે જાઓ. એટલે કેબલ વાળા નું કહ્યું ડિસ્બંધ કરી દો મારી. હાલો જયરાજ ભાઈ. આ જયરાજ ભાઈ કોણ છે? હજી અંગ્રેજી શીખી નથી, તમારે હું તમને શું કહું છું, મેં તમને વાત નથી કરી. મારી સાથે મહેનત કરવી પડશે. એવું ન બોલતો, ભલે સાહેબ મહેનત કરવા જો. મહેનત મહેનત ઠેક એમ કયો ને, મહેનત કરી હું તો મેરેજ હઈ ગયો. આનંદિત તમારે પોતાની મેળે પ્રેક્ટિસ કરવાની, બરાબર છે? બીજા દિવસે આપણે પાછું રિપીટ કરશું, પછી પાછું નવું લેસન આપીશ. ઓકે આજુ લાવો કંપાસ ને બધું પકડી રાખો. કંપાસ છે સાઈડ નો. My name is Lakshmikant Dhawan. I am English teacher. And I am here to teach you English.
ઓકે હાલે કેવો સારો સાંભળે હે. પણ સાહેબ જો એક વાત તમે મારી સાંભળો, જો મારી એક બેન પણ જાપાન મારી, એટલે મને જાપાન નું ઇંગ્લિશ શીખવજો, એક અમેરિકા માં ત્યાં નું ઇંગ્લિશ, પછી એક આફ્રિકા માં ત્યાં નું ઇંગ્લિશ. હા, અને ઓલી દીવ રીએ હે, એમાં તો કઈ ઇંગ્લિશ નથી શીખવાનું. ત્યાં નંબર પણ શીખવાડજો. જો પ્રશ્ન એવું છે કે ઇંગ્લિશ ઇંગ્લિશ છે, જાપાન હોય કે અમેરિકા હોય કે યુકે હોય, અને પ્રોનાઉન્સિએશન થોડા ઘણા ફરતા હોય, અધરવાઇઝ બેઝિક ઇંગ્લિશ જે છે એ તો ઇંગ્લિશ જ હોય છે. ઇંગ્લિશ બોલતા બોલો છે ઇંગ્લિશ એ નહીં, ઇંગ્લિશ બોલતા આવડે છે. આઈ લવ યુ. ઓ ભાઈ, આ તમારો બાપ બધાય બોલતા હોય એટલા એક શબ્દ આવડી ગયો મને. બીજું શીખવાનું છે, હોય શીખીશ. વેરી ગુડ, વેરી ગુડ. તમે જોવો ને, જો તમારે છે ને, ધીસ ઇઝ એ એ એ એ ફોર એપલ એટલે કે સફરજન. એ ફોર એપલ એટલે કે સફરજન. પછી બી ફોર બાઉલ. બી ફોર બાઉલ. બાઉલ એટલે વાટકો. બાઉલ એટલે વાટકો. એટલે આ તો આવડી ગયું કા. સી ફોર કેટ. સી ફોર કેટ. પછી ડી 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 ફોર ડોગ. ડી ફોર ડોગ એટલે કૂતરો. પછી ઈ ફોર ઇંગ્લિશ. ઇંગ્લિશ એટલે અંગ્રેજી. ઇંગ્લિશ એટલે તમે શીખો છો ને અત્યારે. એફ 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 ફોર ફેન. ફેન ફેન એટલે ફાઈન. પંખો. પંખો પંખો ફાઈન થતી. એ પ્રમાણે તમારે આ ઝેડ સુધી આજે કરવાનું છે, તમે હમણાં કરાવી દઉં છું. પછી તમારે એક લાખના ઘરે બેસીને પ્રેક્ટિસ કરવાની. હા, એટલે તમને ચિત્ર પણ આપેલું છે શરૂઆત. હા, ચિત્ર જોઈને સમજી જવાનું. બરાબર છે. હા, આ ચોપડી તમે આપશો? હા હા, તમે રાખો ને, હું મારા માટે બીજી લઈ લઈશ. આ ચોપડી ને ઇંગ્લિશ માં શું કહેવાનું? તસ્તે. અને ટેક્સ્ટ બુક કહેવાય. ટેક્સ્ટ બુક. હા, એટલે ચોપડી. જો તમે પ્રેક્ટિસ કરાવજો, જેલકા તું પણ ધ્યાન આપજો. તને તો આવડે છે ને બેટા? હા, એને આવડે. પછી ખાતા હું કાલે એક્ઝેક્ટ 4 વાગે આવી જઈશ. કાલે 4 વાગે આવશો? ઓકે. હા ભલે, 3:30 નો હતો, 3:30 માં સા પાણી મૂકા હોય. ઓકે ભાઈ, ભલે. હા ભાઈ, એ સાહેબ આવ્યો. તમારો કંપાસ કે ભૂલાઈ ગયો? આમ તો રહ્યો આડે નાડે આવો હો. બાય. આપણા દાદીમાં. દાદીમાં. બા એટલે દાદીમાં. બાય બાય. સોપડી થઈ ગયા ને, પછી વાહે વાહે લબડવાનું ન હોય, પછી એમાંથી મને બધી ખબર પડે. બાય સીયુ કરી પછી મારે ઊંધું ખાયલા જેવું થાય. સોપડી તો થઈ ગયા છે, હવે હું તને શીખવાડું. સાહેબ જેમ શીખવાડું ને હું તને કહું. A4 હું કીધું એપલ. આ એપલ. પછી B4 દડો. B4 દડો થઈ જશે તો હે બુચીના પેટના મુવા અજળ. C4 શેડો. શેડો કાઈ પણ. પછી D આવ્યો. D ચોથો. હા, આ D નહીં, સીધો આપણે G. નાખવાનું હોય અલે. ફાવી જશે ને થોડા સુધી. ખાસ ધ્યાન રાખજે. હા બાપા. માં અંગ્રેજી શીખતા શીખતા ઓલું ન થાય કઈ ઘરમાં. હા બાપા. નકર મારે ગામમાં મોઢું બતાવી જવું. હા બાપા. નહીં રીએ. હા બાપા. જા, ભાત ખાઈ લ્યો, થોડા પીડે. મમ્મી આખી મસી નો ફોન. ઇંગ્લિશ બોલવાનું તારે મારા સામે. હેલો. હાય.
I am fine. And how are you? Fine. I don't want to come America as I love my India. Yes, yes. Yes. Bye. Take care. Yeah, see you. ગુજરાતી માં વાત કરી ને એક મહિના થી ઇંગ્લિશ વાળી ને થઈ ગયું હો. ઘર માં આવું નકરું ગાયરું બોલતી એમ જ બોલે હે. અમે આઈ આઈ ક્યુ? હા, યસ, ધેટ્સ રાઈટ. રાઈટ? હું ક્યુ એમ કહું છું? આટલા બધા મૂળા કેમ આવ્યા તમે? ઓ ઉભારીઓ, મને આન્સર ઓન્લી ફોર ઇંગ્લિશ માં જોશે, નહીં કે ગુજરાતી માં. ઓકે, તો ગુજરાતી માં તમે નહીં સમજો? નહીં. આર યુ અન્ડરસ્ટેન્ડ નાઉ? હું ખબર નહીં જ ગયો તો એમ નહીં, તમને સમજાઈ ગયો. તમે મને ઇંગ્લિશમાં આન્સર આપો, ગુજરાતીમાં હું જવાબ નહીં અલાવું. બોલો. ઓ મેરી ગાડી, ઓ કિચડ મે ખુચિંગ, ગેર પાડિંગ લિવર મારિંગ તો ગ્રુમ ગ્રુમ ગ્રુમ, એમ થાવિંગ રિવર્સ ગેર પાડિંગ તો ગ્રુમ ગ્રુમ. સમજાણો? ઓન્લી ફોર ઇંગ્લિશ, નોટ ગુજરાતી. ઓકે. કાર કિચડ મે ખુચિંગ, નો આગળ જવિંગ નો પાછળ જવિંગ, લકરુ ભ્રું 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 એવી થાવિંગ. ઓય ઓય, તમને હે ને કોઈ દિવસ ઇંગ્લિશ આવડવાનું નથી. આવી રીતના ઇંગ્લિશ ની એક બે ને હાળા ત્રણ કરી નાખી, આબરુ કાઢી નાખી. તલે મે કીધી ખોટું કીધું હે? તો આવું કે ઇંગ્લિશ હોય તો એમ જ થાવિંગ ભ્રું ભ્રું. પણ કેટલું કેવું થાવિંગ? આવું નો હાલે તીણકા, તું તારા બાપ ના રવાડે નો ચડતો, મને એટલે જ નથી ગમતું. ના ના, વારી થાવ, હાલો ઘર માં કરો. મારી સામે યાર કોક ઇંગ્લિશ માં મને છે ને, મારી સાથે છે ને ટોક કરે ને, તો મને એટલું આમ મજા આવી જાય ને, આમ કે હું આમ એકદમ ફ્રેશ થઈ જાવ. મારે શીખવા જવું જો, તારી માં કાય વાવી જાવી કરીને તો ને ફાવી. એટલે હું એમાં જાઉં સાહેબ પાસે, મારે ઇંગ્લિશ શીખવું હે. થાય ભલે, જજણ કા લઈ જા તાર બાપ ને સાહેબ પાસે. હાલો સાહેબ પાસે. વાય ડીડ યુ કમ બેક? પણ હું એમ કેવા હાટુ પાછો વૈરો થેટવાથી કે આટલું અંગ્રેજી આવડી ગયું હા, તો આપણી ગુજરાતી હાડી કાઢને છે આવા ફિટિંગ લુગડા કરો મેની સોયણી જપાન એવું જો છે ને. એમાં એવું છે કે જે ટાઈપ ની લેંગ્વેજ હોય ને એ ટાઈપ ના કોસ્ચ્યુમ પણ હોવા જોઈએ. તો મને અંગ્રેજી આવડી જાય તો પછી મારે બરમુડો કરવો જો હોય ને, આખું પાટણ તો નહીં આવે ને હે? આઈ ડોન્ટ નો. શું કે આઈ ડોન્ટ? સમાજી પેલું હોય એમ ઠેક. તો વાહ, તો ઇંગ્લિશ માં બોલ. ઓકે બોલ. આલમ, હવે મે જાસી સાહેબ પાસે. ઓકે બાય. હા એ કાકા. હા. Yes? No, no, not at all. ની કોઈ શક્યતા જ નથી. જો એટલા બધા વિદ્યાર્થીઓ મારી પાસે છે અત્યારે કે મારા મિત્રની વાડીએ મારે એક રૂમ રાખવો પડ્યો છે. નો નો નો, ક્વાઇટ ઇમ્પોસિબલ. ના ના ના. ઓકે ઓકે ઓકે, ત્યારે આપણે વિચારશું. ઓકે બાય. આઈએ આઈએ ભગડેજી. કા બેટા? કેમ છો સાહેબ? બોલો બોલો. તમે જે અંગ્રેજી શીખવાડી ગયા ને એક મહિનામાં, હું હેરાન થઈ ગયો છું. હવે મારે હેરાન નથી થવું, એને જેમ શીખવાડ્યું ને એમ મને શીખવાડો. જો વગડીભાઈ, વાત એમ છે કેવી છે કે તમે નહીં શીખી શકો. કા? કોઈ પણ વસ્તુ શીખવા માટે એક તો તમારે અંદરથી લગન લગન હોવી જોઈએ. લગન તો કઈ રહી નહીં, ભાગી લેવું હો. અરે એમ લગન નહીં, તમને એ વાત એમ શીખવાની, એમ અંદરથી ઉત્કંઠા હોવી જોઈએ. તો તરફ જોઈએ તો બરાબર અંદર તરફ ખેર જોવો તો. અંગ્રેજી શીખવું જ છે તો એવી લગન તમારા માં દેખાતી નથી. કૃષ્ણાજી માં જેની હાર્દિક આંતરિક ઈચ્છા દેખાતી હતી, ઉત્કંઠા દેખાતી હતી, એના મગજમાં જે ધૂન ચડી ગઈ હતી એવું તમારા માં કઈ દેખાતું નથી. એટલે આઈ ફીલ કે તમે કદાચ નહીં શીખી શકો. તો હવે શું કરવું? જો તમે એને પાછું ગુજરાતી શીખવાડી અંગ્રેજી બોલવા દેવાનો નહીં. તમે જો એકદમ મગ્ન થઈને આમ એકદમ આમ કે મારા કરવું જ છે,
મારે કરવું જ છે, મારે કરવું જ છે એમ કરી અને ઉત્કંઠ ઈચ્છા ઈચ્છા શક્તિ જાગૃત કરો અને એના માટે મહેનત કરો. તમે મગજમાં ધૂન ચડી જાય, મારે કિશોરી ને અંગ્રેજી માં પાડી દેવી છે. એવું કરશો? એવું કરીશ. હા તો આપણે કામ કરીએ. એ કઈ વાંધો નહીં, હું ઘરે જઈને મગ્ન ઉત્કંઠ ને કીર્તન ને બધું કરું. તમે કીધું ને કીર્તન નું અને ભજન નું બધું કરું, પણ ફસે ને. હે, પણ કઈ વાંધો નહીં ગીડકા, આ બધું કરવું છે. અને તારી માની અમે એક વાર અંગ્રેજી તમારો વિડીયો લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયા ને સબસ્ક્રાઈબ કરો.